તેને એવું કહે છે કે મારા મુખમાં આવેલો ખોરાક આજે હું ન જવા દઉં પણ તેની સામે ગાય તેની પાસે વચન માગે છે કે મારા જે વાછડાઓ જે બચ્ચાઓ છે કે જેને હું ઘરે મૂકીને આવી છું તેને હું દવડાવીને પાછી આવીશ કે જેના માટે તેને ચંદ ચાંદા અને સૂરજ ની જે અવધિયો એટલે કે ચાંદો ઉગવાનો જે સમય માગેલો અને ચાંદ અને સૂરજ ની સાક્ષીમાં તેને આ વાક્ય કીધું હતું તો આટલું કીધા બાદ હવે ગાય તેના વાછરડા તરફ જવાનો પ્રયત્ન કરે તો તેના દરમિયાન કયા કયા માર્ગમાંથી તે પસાર થાય છે તો પહેલો તો પહેલો હિવો તો ગાય સીમરીએ નાખ્યો એટલે કે ગામની સીમ હોય તે બાજુ તે પોતાનો અવાજ બંભારે છે એવું કહેવાય છે ગાય હંમેશા અવાજ કાઢતી હોય તો પહેલો અવાજ તે સીમરે નાખે છે

અવધી માગ્યા બાદ વાસલદાર પાસે પહોંચે તો કયા કયા માર્ગ માંથી તે પસાર થાય છે તો તે પોતાના ભેટે છે તો પહેલું વાક્ય ઉઠો ઉઠો વાછરો ધાવો માના દૂધ એટલે કે પહેલું તે પોતાના વાછળદાઓને એવું કહે છે કે ઉઠી જાઓ ઉઠી જાઓ અને માતાનું દૂધ પીવા માંડો અવધ્યુ આવી વિરા વાઘની રે હું વાઘને હું સમય આપીને આવેલી છું કે મારે તમારો શિકાર બનવાનો છે તો તે પહેલા તમે અંતિમ વખત તમે મારું દૂધ પી લો ગેલી માતા કામધેનુ ગેલરિયામાં બોલો કામધેનુ એટલે કે એના વાછરડાઓ તેની માતાને એવું કહે છે કે ગેલી એટલે ગાંધી તું તો ઈચ્છા પૂરી કરનારી માતા છે તું આવું કેમ બોલે છે તું કેમ ગાંધી થઈ ગઈ છે એટલે કે આવા શબ્દો ન બોલો કરપેલું દૂધ કરવો નિમરો રે કરપેલું દૂધ એટલે કે મીઠું દૂધ કે જેનો મીઠાશ હોય કે જે આજે કરવા લીમરા જેવું બની ગયું છે તો આટલું કીધા બાદ ધીમે ધીમે હવે વાછા દાવો પોતાની માતાને કહે છે કે માતા અમે પણ તમારી સાથે હવે એ વાઘ મામાને સમજાવવા માટે આવીશું તો આગળ જાય છે વાત તો મોરીઓ ચાલ્યા વાછરું અને વાંસે માતા કામ દેનું મોરી એટલે આગળ અને વાંસે એટલે પાછળ તો હવે આગળ તે વાછરો ચાલે છે અને તેની માતા તેની પાછળ પાછળ આવી રહી છે તો કલ્યાણી વનમાં ઉભા રહ્યા રે તો તે લોકો જેમ જેમ આગળ જાય અને કલ્યાણી વનમાં જઈને ઉભા રહે છે કે જ્યાં વાઘ પોતે ઉભેલો હોય છે ત્યાં જઈને આ જે વાછરડાઓ છે તે વાઘની પાસે જાય છે અને શું કહે સાંભળીએ ઉઠો ઉઠો વાઘ મામા પેલા અમને મારો સરસ મજાની લાઈન કે વાઘ મામા તમે ઊભા થાવ અને તમને જે અમારી માતાએ જે વચન આપેલું છે તે અનુસાર અમે આવી ગયા છે પરંતુ તમે મારી માતાને મારતા પહેલા તમે પહેલા અમને મારો પછી મારો અમારી માતને રહે એટલે કે પહેલા અમને તમે મારી નાખશો પછી વાઘ એ વાછોડા ને શું કહે છે સાંભળીએ નાના એવા વાછડો તમને કોને શીખવ્યા તો વાઘ તે વાછોડા ને એવું કહે છે કે તમે તો આટલા નાના છો તમને આવું કોણે શીખવું છે આવું તમને ભાષા કોણે શીખવી છે કિએ વેરી દે વાચા આલ્યુ દે શું તમને તમારા દુશ્મન કે દુશ્મન જે મારા હોય તેમણે તમને આવી ભાષા શબ્દો આપેલા છે તો કિએ વેરી દે વેરી દે દુશ્મન મિત્ર શત્રુ કે જેણે કદાચ એવું હોય કે મારા ઘણા શત્રુ દુશ્મન હોય કે જેણે તમને આવું શીખવ્યું હશે કે તમે વગ ને આવું કહેશો આવું કહેજો તો આવા પ્રકારના શબ્દો તે વગ કે નાના ને કહે છે તો આના ઉપરથી તે વાછોદા એ જે જવાબ આપ્યો તો પહેલું વાક્ય એવું રામે શીખવ્યા લક્ષ્મણે ભોરવ્યા એટલે કે આ બધી શબ્દો અમને રામે શીખવા છે લક્ષ્મણે અમને ભોરવ્યા છે અલજાને વાચા આલ્યું રે અલજા અલજોન કે અર્જુને આ શબ્દો અમને આપેલા છે તો આ ત્રણ વાક્યો આપ્યા કે જે સાંભળીને વાઘ જે પોતે એક મહાકાય જે વિકરાળ હોય તો તેના મનમાં જે શબ્દો આવ્યા જોઈએ એને શું કીધું તે કહે છે નાના એવા વાછરો તમે કરો લીલા લે લે આટલું સાંભળીને વાઘના મનમાં જે પ્રકારની દુશ્મની હતી કે મારે ખાવું છે તો તે બધું બંધ કરીને તેને એના આવા શબ્દો કહે છે કે નાના એવા લીલા લે કરો વસમી વિદાય સંભાળજો રે વસમી એટલે તકલીફ જ્યારે પણ તમને કોઈ તકલીફ પડે તો તે સમયે સંભાળજો એટલે મને યાદ કરજો મુશ્કેલીના સમયે તમને કોઈ પણ તકલીફ પડે તો તમે મને તું મને યાદ કરશો તો હું તમારી મુશ્કેલીમાં તમને મદદ કરવા માટે અવશ્ય ત્યાં આવી જઈશ તો જુઓ મિત્રો કેટલી સરસ મજાની કવિતા કેટલા શબ્દ એવા છે કે જે શબ્દો આપણને ઘણી બધી શીખ આપે છે કેટલું બધું આપણને સમજાવે છે અને આવી બધી શીખામાં જ્યારે પણ આપણે સમજીએ તો કદાચ તેના ઉપરથી આપણે ઘણી બધી બોધ પર લઈ શકીએ છીએ મેં તમને ગયા ભાગમાં પણ કીધું હતું કે આપણે એક વ્યક્તિ તરીકે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લઈએ છીએ આપણું એક જ કાર્ય છે કે આપણને ભગવાને જે કાર્ય આપેલું છે તેને આપણે પૂરું કરીએ કે કે નહીં બીજાનામાં આપણે કોઈ તકલીફ આપીએ બીજો વ્યક્તિ કેવો છે ખરાબ છે સારો છે આપણે વિચારવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિ પોતાનું કાર્ય લઈને આવેલા છે તમે એ જુઓ છો એક વાઘ કે જે આખા વિશ્વની સામે તેની સામે સરળ માથું નમાવે છે તેની સામે એક નાના વાસોડા જ્યારે વાઘને પોતાની તરફ કરી શકતો હોય એનો મતલબ એવો છે કે તમારું કાર્ય નિષ્ઠા નિયમિતતા ઈમાનદારી જો તમારી પાસે આટલા વાક્ય કે શબ્દ હશે ને તો સો ટકા તમે કોઈ પણ જંગ જીતી શકો છો અને તમે કોઈ પણ વ્યક્તિ સામે તમે પોતાનું વર્ચસ્વ બનાવી શકો છો કોઈ પણ સમયે તમે કોઈ વ્યક્તિની સામે એવું ન કહી શકો કે તમારથી એ નાના છે કે તમે એનાથી ઊંચા છો કે મોટા છો કે તમે તો આવડી ગયો છે આવડી જવું સારું છે કોઈ પણ કાર્ય કરવું તો તેના માટે એ કહે ન કરવું તમારે કાર્યો નિષ્ઠાથી અને શાંતિપૂર્વક કરીને બતાવવાનું હોય છે કહે બતાવવું કરતા કરીને બતાવવું સૌથી સરળ ઉપાય છે તો હવે જો આની અંદર જે શબ્દો છે અમુક શબ્દો તેની વિશે ચર્ચા કરીએ એ શબ્દો સમજૂતીમાં જે તમારે લખવાના હોય છે જેમાં અમુક વાક્ય એવા હોય છે જે અઘરા હોય જેવા કે માલેવા એટલે મળવું હોય ત્યારબાદ એટલે ભાઈ છે ત્યારબાદ તમને બાબા નંદજીની આણી એટલે કૃષ્ણને ઉછેરનાર જેને આ ભગવાનની શપથ લઈને વચન લીધું હતું ત્યારબાદ હિ હિ એટલે ગાય બરત ગળામાંથી નીકળતો એક જાત અવાજ કે જે લોકો હંમેશા બોલતા હોય છે તેવા સિમરીએ એટલે સીમ ખેતર ગામની હદ ગોંધરી એટલે ગામનો ધોર ઉભા રહેવાની ભાગોળ પાસી જગ્યા એટલે ગામનું પાદળ કે એક જાતનું કે જ્યાં બધા ધોરોને ભેગા કરે ને ત્યાં તમને પાણી કે ખોરાક આપવાનું થતું હોય છે ત્યારબાદ તમને ગેલરિયા માં બોલો એટલે કે ગાંધ પર્યું ભર્યું ન બોલો કરપેલું એટલે મધુર દૂધ મીઠું દૂધ મોરી એટલે આગળ અને વાંસે એટલે પાછળ કીએ વેરી દે એટલે દુશ્મન શત્રુએ વાંચા એટલે વાણી શબ્દો આપણે કવિતામાંથી લખી શકીએ હવે સ્વાધ્યાય એટલે સ્વાભાવિક છે કે કવિતા પર શબ્દો કેમ લખાય તો પહેલો સવાલ છે કે ગવતરી શબ્દો એ કોના માટે પ્રયોજી વાપર્યો છે સ્વાભાવિક છે ગવોતરી શબ્દો એ ગાય માટે વાપર્યો છે ગવોતરી અવતરણ ક્યાંથી રહ્યું સ્વર્ગ લોક આપણે જેમ જેમ કવિતા શીખતા ગયા તેમ તેમ આપણે શબ્દ સમજી ગયા કે અવતરણ સામે આવેલો ખોરાક છોડવું નહીં સ્વાભાવિક છે વાઘ ગાયને શું કહેવાનું છે કે મારા મુખમાં મારી સામે આવેલો ખોરાકને હું છોડવાનો નથી વાસલ મહનું દૂધ સાથી ન પીધું કારણ કે વાઘને આપેલા વચનની વાત વાછળદાર જાણે છે આથી તે વાછળદાઓ માન દૂધ પી ન શકી સવાલ છે કે ગાયે વાઘને સી વિનંતી કરી તો વાઘ ગાયને ખાવાની વાત કરે છે ત્યારે ગાય કહે છે કે ઘરે નાનું વાછળ મૂક્યું છે એટલે થોડો સમય આપો તો વાછળદારને ધવરાવીને પાછી આવો ચાંદા મામાને સાક્ષી રાખીને જાઉં છું

એ વછડાને શું કહે છે તો ગાયની સાથે જ વાછરડું વાઘ પાસે જાય છે અને પહેલા પોતે મળવાની વાત કરે છે ત્યારે વાઘ ગાય કે વાછરડાને માલતો નથી પણ છોડી દે છે અને કોઈ દુઃખ આવી પડે તો મને યાદ કરજો એમ કહીને હૈયા આપે છે તો સરસ મજાના આ બે ત્રણ વાક્ય પ્રશ્નો છે તમે સહેલાઈથી કવિતા શીખેલા હશો સમજેલા હશો બસ અવશ્ય તમે સહેલાઈથી લખી પણ શકો છો અને પછીનો જે પ્રશ્ન હોય છે તે સ્વિસ્તાર સ્વિસ્તારનો મતલબ થાય કે તમે તમારી જાતે કવિતામાં જે સમજેલા હોય તેના આધારે તમારે લખવાનું હોય છે તો અહીં આપણે આ કવિતા સમાપ્ત થઈ ગઈ છે તેના જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે તેના વિશેની પણ અહીં આપણે માહિતી પ્રાપ્ત કરી છે તમે અવશ્ય ફરીથી કવિતાને સમજીને દરેક પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરજો કારણ કે આ બધા પ્રશ્ન એવા હોય કે જે તમારી પરીક્ષામાં આવતા હોય છે અને પરીક્ષામાં આવે એટલે સો ટકા તમે વાંચેલું હશે સમજેલું હોય તો તમે તેને સહેલાઈથી લખી શકશો અને પૂરતા પ્રમાણમાં જે માર્ક આવતા હોય છે તે અવશ્ય તમે પ્રાપ્ત કરી શકશો ઓકે તો હવે પછીના નવા ભાગમાં આપણે કોઈક નવી કવિતા નંબર નવ લઈને આવીશું અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી આપણે રજા લઈશું અને તમારી જાતે આ કવિતાને સમજવાનો પ્રયત્ન કરજો